વલસાડ જિલ્લો એટલે જંગલ આચ્છાદિત અને સાદરી પર્વતમાળાથી ઘેરાયેલો જિલ્લો. આ જ પર્વતમાળાઓમાં આવેલો ધરમપુર તાલુકો ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. લીલીછમ વનરાજી વનસ્પતિઓથી પર્વતોએ જાણી લીલી ચાદર ઓઢી હોય તેવું નયન રમ્ય દ્રશ્ય સર્જાયું છે. અંદાજિત 100 ઇંચથી વધુ વરસાદ ધરાવતા ધરમપુર તાલુકામાં ચોમાસાની ઋતુ શરૂ થતા જ અનેક જગ્યાએ ઝરણાઓ વહેવા માંડે છે તો કોઈક મોટા ઝરણા ધોધનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. પ્રકૃતિના સૌંદર્યમાં વધારો કરતા આવા ધોધ નિહાળવાનો લહાવો અનેરો છે. આવા જ એક અનોખા ધોધની વાત કરીએ તો ધરમપુર તાલુકાના ચીચોઝર ગામના ડુંગરોમાં સ્થિત બીજા અનેક ધોધથી અલાયદો તરી આવતો અને અત્યંત રળિયામણો છે શિવ ધોધ. ધરમપુરથી માત્ર 13 કિલોમીટરના અંતરે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા ચીચોઝરના શિવધોધનો સુંદર નજારો માણવા જેવો છે. શિવધોધને નજીકથી નિહાળવા માટે 250 થી 300 મીટરનું અંતર, ઓછા અંતરનું પણ રોમાંચક આરોહણ કર્યા બાદ ધોધનો બેનમૂન નજારો જોવા મળે છે. આ ધોધની વિશેષતા અને આશ્ચર્યચકિત કરતો નજારો એટલે ધોધની પાછળના ભાગે આવેલી બખોલ. તેથી આ શિવધોધને સ્થાનિક કોકણા જાતિના લોકો એમની બોલીમાં રણુની ખોરી કહે છે, જેનો અર્થ થાય છે વાઘની ગુફા. લોકવાયકા છે કે વર્ષો પહેલા આ ગુફામાં વાઘો વસવાટ કરતા હતા. આ બખોલ એટલી વિશાળ છે કે જ્યાં એક સાથે 100 થી વધુ લોકો ધોધની પાછળના ભાગે છે અને ધોધની ધારાઓમાંથી સામેની લીલીછમ પર્વતમાળાના હલાદક નજારાને મન ભરીને માણી શકે છે.